જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2020-21નું વાર્ષિક બજેટ જનરલ બોર્ડમાં રજૂ કરાયું. આ જનરલ બોર્ડ બન્યું તોફાની. માત્ર જે બોર્ડમાં ટેક્સ ભરાતો હોય ત્યાં જ વિકાસના કામો કરવાના સૂચન પર વિરોધ પક્ષ અને શાસક પક્ષ સામસામે આવી પહોંચ્યા. જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2020-2021નું વાર્ષિક બજેટ જનરલ બોર્ડમાં રજૂ કરાયું. આ જનરલ બોર્ડ બની તોફાની. માત્ર જે વોર્ડમાં ટેક્સ ભરાતો હોય ત્યાં જ વિકાસના કામો કરવાના સૂચન પર વિરોધ પક્ષ અને શાસકો આમને સામને આવ્યા. ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 95 હેઠળ જામનગર મહાનગરપાલિકાનું સન 2020-21નું વાર્ષિક બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશીએ મેયર હસમુખ જેઠવાને રજૂ કર્યું. બજેટ રૂપિયા 860.70 કરોડના રૂપિયા 170.90 કરોડની બંધ પૂરાત લક્ષી બજેટ રજૂ કરાયું. વાર્ષિક બજેટ પર વિરોધ પક્ષ શાસકો વચ્ચે ચર્ચા શરૂ થતાં આ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બન્યું તોફાની. માત્ર જે વોર્ડમાં ટેક્સ ભરાતો હોય ત્યાં જ વિકાસના કામો કરવાના સૂચનો પર વિરોધ પક્ષ અને શાસકો આમને સામને આવ્યા. વિરોધ પક્ષના નેતાએ દલીલ કરી શબ્દો પાછા ખેંચવા મેયરને કરી અપીલ. ઉગ્ર રજૂઆતો કરવામાં આવી. આ જનરલ બોર્ડ વહેલી આટોપી લેવામાં આવતા વિરોધ પક્ષે બોલાવ્યો હોબારો. ચાલુ પ્રશ્નોત્તરી દરમિયાન મેયર હસમુખભાઈ જેઠવાએ બોર્ડ સમાપ્તિની જાહેરાત કરતા મચાવ્યો હોબારો. વિરોધ પક્ષના સદસ્યો ટેબલોએ ચડી મેયર વિરુદ્ધ બોલાવ્યા સૂત્રચાર. વિરોધ પક્ષના સદસ્યોએ બોલાવી રામધૂન. હર્ષલ ખંદેડિયા, ZSTV જામનગર.